જય માતાજી મિત્રો, હું છું મુકેશભાઈ, ફાર્માસિસ્ટ, એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. માં ચામુંડાને પ્રાર્થના કરું કે માતાજી સર્વ જીવને ખૂબ સારી તંદુરસ્તી આપે. સારી તંદુરસ્તી તો આપે જ, તે સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન થાય, પોઝિટિવ વિચારધારા રહે અને શરીરનું સુખ સારું રહે એવી પણ માતાજી કૃપા કરે, જેથી કરીને આપણું જીવન છે એ ઉન્નત દિશા તરફ જાય અને બીજી કોઈ તકલીફ આપણને ના પડે અને માતાજીની કૃપા છે હંમેશા આપણા ઉપર બની રહે. જ્યારે પણ આપણે કોઈ હોટલમાં કે કોઈ જગ્યાએ જમવા જઈએ છીએ, ખાસ કરીને હોટલનું જ આપણે રાખીએ, કેમ કે મારે એક એક્ઝામ્પલ સરસ મજાનું દેવાનું છે કે કેવી રીતે આપણે આખું મેનેજમેન્ટ કરવું. તો જ્યારે પણ આપણે હોટલમાં જમવા જઈએ છીએ, ત્યારે આપણે ઓર્ડર કરીએ છીએ અને બધું વ્યવસ્થિત આપણે જમીએ છીએ, તો જ્યારે આપણે જમતા હોઈએ છીએ અને પછી છેલ્લે થોડીક સબ્જી વધતી હોય, તો સબ્જી જે વધે છે એ આપણે એમના રહેવા નથી દેતા, તો એમ લાગે કે ના, આપણે પેટ તો ભરાઈ ગયું છે, પણ તેમ છતાં જે સબ્જી પડી છે આપણે પ્લેટમાં, તો એને પૂરી કરવા માટે આપણે શું કરશું, એક રોટી ઓર્ડર કરશું. તો એ રોટી થકી આપણે જે કાંઈ સબ્જી આપણી પ્લેટમાં છે એ ભલે આપણું પેટ ભરાઈ ગયું છે, તેમ છતાં આપણે પ્લેટ એકદમ ચોખ્ખી કરી નાખશું. એ જ રીતે આપણે કોઈ આઈસ્ક્રીમ ખાતા હોય તો આઈસ્ક્રીમ જે છે એ બરાબર આમ ડબ્બીમાંથી ચમચીથી એકદમ લૂસીને આપણે ખાઈ જતા હોય છે, કે પાણીપુરી ખાતા હોય, કે ગમે તે એક્ઝામ્પલ ટૂંકમાં લઈ લો ને, કે કોઈ પણ વસ્તુ આપણે આપણા પોતાની પૈસાની આપણે જ્યારે જમતા હોઈએ છીએ ત્યારે એ વસ્તુને આપણે ફેંકી નથી દેતા. સપોઝ કે તમે 200 રૂપિયાની કોઈ વસ્તુ લીધી, તો તમે એને પૂરી કરવાનો પ્રયત્ન કરશો, કેમ કે તમે પે કર્યું છે, તમે પૈસા ચૂકવા છે, એટલે જે કાંઈ વસ્તુ આપણને આપણા પૈસાની મળી છે એને પૂરી કરવાના પ્રયત્નો આપણે કરીશું, ભલે આપણું પેટ ભરાણેલું હોય કે પેટ આપણું ખાલી હોય તો આપણે પૂરું કરી જ દેવાના છીએ, એમાં તો કોઈ ઉલટ છે જ નહીં. પણ આપણું પેટ ભરેલું હોય છે તેમ છતાં જે કાંઈ વસ્તુ છે એ આપણે પૂરી કરવાના પ્રયત્નો કરીશું, કેમ કે જે વસ્તુ છે એના માટે આપણે પે કરેલું છે, પૈસા ચૂકવેલા છે, અને એ આપણા પૈસાની વસ્તુ આપણે લીધેલી છે, એટલા માટે એને આપણે બગાડ નહીં કરીએ, એને આપણે ફેંકી નહીં દઈએ, કેમ કે આપણા પૈસાની વસ્તુ છે અને આપણા પૈસાની જ્યારે વસ્તુ આવતી હોય છે ત્યારે એની કદર આપણને થતી હોય છે. બસ એવી જ રીતે જ્યારે પણ આપણે કોઈ પણ લગ્ન પ્રસંગોમાં, રિસેપ્શનોમાં કે એવા કોઈ મોટા ફંક્શનોમાં જમવા જઈએ, ત્યારે આપણે બધાએ જોયું છે કે ઘણી વખત બિનજરૂરી વસ્તુ પ્લેટમાં લેવામાં આવે, 32 ભાતના ભોજન હોય પણ તેમ છતાં આપણને ખબર છે કે આ વસ્તુ આપણને નથી ભાવતી, ખૂટવાની નથી, તેમ છતાં આપણે પ્લેટમાં લેતા હોઈએ છીએ. તો આ જે આખી સિસ્ટમ છે એમાં જો શક્ય હોય તો થોડો ઘણો ફેરફાર કરવાની જરૂર છે, કેમ કે લગ્ન પ્રસંગોમાં એટલો બધો બગાડ થતો હોય છે કે ઘણી વખત આપણે બિનજરૂરી વસ્તુ પણ ન આપણે ખાવી હોય તો પણ આપણે લઈ લેતા હોઈએ છીએ, અને પછી પ્લેટમાં એમને પડી રહેને પછી એ ફેંકી દેવાની થાય અને એ કોઈના કામમાં નથી આવતી. તો જ્યારે પણ આપણે લગ્ન પ્રસંગોમાં જઈએ ત્યારે જે કાંઈ મેનુ હોય એમાંથી આપણને જે કાંઈ ભાવતું હોય એ વસ્તુ અને એ ખાસ કરીને જરૂર હોય એટલી જ વસ્તુ લઈ અને પછી જ્યારે પણ આપણે જમીએ ત્યારે પ્લેટ છે એકદમ નીલ કરી અને પછી જ એને ધોવા માટે મૂકવી, તો આજે આખો વ્યવહાર થશે એ ખૂબ સરસ મજાનો થશે અને જે કાંઈ બગાડ ભોજનનો થાય છે એ બગાડ ન થાય, કેમ કે જેના ઘરે લગ્ન પ્રસંગ હોય છે એ એક ડીશની કિંમત એને ઘણી બધી ચૂકવેલી હોય છે, એ જેના ઘરે પ્રસંગ હોય એને ખબર હોય છે, કેમ કે આજે અત્યારના સમયમાં ભોજન ખૂબ મોંઘા થઈ ગયા છે, તો એ પ્લેટની કિંમત છે એ ઘણી બધી ચૂકવેલી હોય છે. તો એ તમે ખાઓ કે ન ખાઓ એને તો એ પ્લેટના પૈસા એને પે કરી જ દેવાના છે, પણ આપણો મહત્ત્વનો આપણો ધ્યેય એવો હોવો જોઈએ કે બિનજરૂરી ખોરાકનો બગાડ આપણે ન કરીએ, કેમ કે બિનજરૂરી ખોરાકનો જો બગાડ આપણે એ રીતે વેડફી નાખશું તો પછી એનો કાંઈ મતલબ નથી રહેતો. માટે જ્યારે પણ આપણે રિસેપ્શનોમાં કે એવી કોઈ જગ્યાએ જમવા જઈએ તે આપણે જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે જ આપણે પ્લેટમાં વસ્તુ લઈએ અને પછી જ્યારે પણ આપણે પ્લેટને મૂકવા જઈએ ત્યારે એકદમ નીલ હોય એવી જ રીતે મૂકવા જવું, જેવી રીતે આપણે હોટલમાં જમી અને પ્લેટ એકદમ નીલ કરીને પછી જ ઊભા થઈએ છીએ
એવી જ રીતે જો આપણે આ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થઈ જશે. સર્વજીવને માતાજી સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના. જય માતાજી.